નમસ્કાર, સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં. હું છું આપની સાથે જિજ્ઞાસા. સ્વામિનારાયણ સંપ્રદાય અને મોરારી બાપુ વચ્ચેનું વિવાદ શાંત પડવાને બદલે વધુ વકરી રહ્યો છે. અત્યાર સુધીના 15થી વધારે કલાકારોએ મોરારી બાપુના સમર્થનમાં સ્વામિનારાયણ સંસ્થા સરદારે આપેલા એવોર્ડ પરત કર્યા છે. એવોર્ડની સાથે અપાતી રકમ પણ પરત કરી દેવાઈ છે. મોરારી બાપુના કથિત નિવેદન બાદ જાગેલા વિવાદ બાદ સમાધાન થતા એવોર્ડ વાપસીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આપણા ધર્મ ધોરણધર પરમ પૂજ્ય વિશ્વ વંદનીય મોરારી બાપુ જે બોલ્યા ભગવાન નીલકંઠ વિશે, તો એમના વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓએ આકરી ભાષામાં, જે સાધુને ન શોભે એવી ભાષામાં અભદ્ર ટિપ્પણી કરી, તો એ અમે બધા કલાકારોને એનું દુઃખ થયું છે. અને અમારો પૂજ્ય મોરારી બાપુ અમારો બાપ છે, સનાતન ધર્મનો એક ન્યાય અમારા જે કયો ઈ છે, તો મોરારી બાપુ વિશે જે કઈ બોલવાનું છે ને એ અમે કોઈ દી સાચી લેવાના નથી. પૂજ્ય બાપુ એટલે વિશ્વ વંદની મોરારી બાપુ, ભગવાન નીલકંઠ વિશે બોલ્યા, રૂપાલા સૌ રાખતા દેવો ભેળા દૂત, ઘોડો રાખે ભૂત ઈ તો કૈલાશ વાળો કાગલા, તો એ હકીકત છે. અને એના વિશે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ટીકા અને ટિપ્પણ કરી, એ એક શરમજનક બાબત છે. હું એ વાતને વખોડી કાઢું છું. છતાં પણ રત્નાકર એવોર્ડ પરત આપવા માટે થઈને ભીખુદાનભાઈ પોતાની સંમતિ દર્શાવી, એ સમગ્ર કલા જગતને એવું સૂચન કરે છે કે ક્યાંક લાગણીને ઠેસ પહોંચી છે કલાકારોને. અને હું તો ચોખ્ખું કહીશ કે ક્યાં ઠેસ પહોંચી છે કલાકારો માટે થઈને એવા નિવેદનો આપવામાં આવે છે કે ફલાણી જગ્યાએ કલાકારો દારૂ પીને સ્ટેજ ઉપર ચડીને તાળી પડાવવા માટે થઈને પ્રોગ્રામ આપે છે. શું અમે કલાકારો દારૂ પીને તાળી પડાવવા માટે થઈને પ્રોગ્રામ આપીએ છીએ? પણ જ્યારે કલાકારને એક બાજુ તમે એવોર્ડ આપો ને એ જ કલાકારના માથામાં તમે ટાપલી મારતો એ રીતની ટિપ્પણીઓ કરો, તો એ અમારા કલાકારને ખૂબ ઠેસ પહોંચી છે. મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચેનો વિવાદ વકર્યો છે ત્યારે ખ્યાતનામ કલાકારે મોરારી બાપુના સમર્થનમાં એવોર્ડ પરત કર્યો છે. કલાકાર ઓસામણ મીરે સ્વામિનારાયણનો એવોર્ડ પરત કર્યો છે. ઓસામણ મીરના જણાવ્યા અનુસાર સંતોએ મોરારી બાપુના વિશે જે નિવેદનો કર્યા તેનાથી હું દુઃખી થયો છું, જેને લઈને હું મોરારી બાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરી રહ્યો છું. હમણાં છેલ્લા થોડા દિવસોથી પૂજ્ય મોરારી બાપુએ નીલકંઠ મહાદેવ વિશે જે નિવેદન આપ્યું અને એના બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતોએ પૂજ્ય મોરારી બાપુ માટે અને કલાકારો માટે થઈને જે ભાષા પ્રયોગ કર્યો છે એનાથી અત્યંત દુઃખ થયું છે. પૂજ્ય મોરારી બાપુ તો સર્વધર્મ સંભાવની વાત કરે છે, પૂજ્ય બાપુ તો કરુણામૂર્તિ છે અને અમારા માટે તો બધું એ જ છે. અને કલાકાર તરીકે મને અત્યંત દુઃખ થયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આવા સંતો, જેને અમે પૂજનીય ગણીએ છીએ, આવા સંતોએ કલાકારો માટે થઈને આવા શબ્દ પ્રયોગ કર્યા છે, પૂજ્ય બાપુ માટે થઈને આવા શબ્દ પ્રયોગ કર્યા છે. તો ગુજરાતના એક કલાકાર તરીકે હું મને મળેલ આ રત્નાકર એવોર્ડ બહુ જ આદરપૂર્વક અને વિવેકપૂર્ણ બે હાથ જોડીને વંદન કરીને હું આ એવોર્ડ પાછો આપ્યો. દંડનો સૌને ભય લાગવા લાગ્યો છે અને મસમોટા દંડથી બચવા માટે આરટીઓ કચેરી અને પીયુસી સેન્ટર તેમજ ટ્રાફિક શાખામાં લોકોની લાંબી કતાર લાગી છે. રાજકોટ શહેરમાં પણ લોકો દંડથી બચવા માટે દોડતા થયા છે. પોતાના કામ ધંધા મૂકીને પણ લોકો આરટીઓ કચેરીએ લાઇનમાં જોવા મળ્યા હતા. સાથોસાથ વાહનોમાં પીયુસી કરાવવા માટે પણ લાંબી કતારો શહેરમાં જોવા મળી રહી છે. જો કે મોટર વ્હીકલ એક્ટના નવા નિયમને લઈને શહેરીજનોને ડરવાની કોઈ જરૂર નથી. નિયમોનું પાલન કરવા માટે આરટીઓ અધિકારી પીજી લાઠિયાએ આ વાત જણાવી હતી. જો આપણે વાત કરીએ નવા મોટર વ્હીકલ અધિનિયમના એમેન્ડમેન્ટની, કાયદો તો ઓલરેડી 1989થી ચાલુ જ છે, પણ જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સુધારા વધારા કરવામાં આવ્યા છે. એનું સંધાને રાજકોટની જનતાને એક અપીલ કરવા માગું છું કે કોઈ પણ આપના લેવલથી ગભરાવવાની જરૂર નથી. આપ આરટીઓના નિયમ મુજબના ડોક્યુમેન્ટ સાથે રાખશો તો આપને કોઈ પણ પ્રકારની દંડનીય કાર્યવાહી કરવામાં નહીં આવે.
એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. બ્રેકિંગ ન્યૂઝ હાલ મળી રહ્યા છે. 17 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી પણ વધુ ભરાતા આ ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે. ગુજરાતમાં 1000થી વધુ સ્થળોએ તેની ઉજવણી કરાશે. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા વડાપ્રધાનને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન મોદીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીથી પણ વધુ ભરાતા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં 1000થી વધુ સ્થળોએ ઉલ્લાસભેર આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા કોલોની ખાતે યોજવામાં આવશે, જેમાં ખુદ વડાપ્રધાન મોદી હાજરી આપવાના છે. મહત્વનું છે કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે અને એ જ દિવસે નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં આ ઉલ્લાસભેર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં 1000થી વધુ સ્થળોએ તેની ઉજવણી કરાશે. જોકે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે, જ્યાં વડાપ્રધાન મોદી હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાનને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન મોદીને નિમંત્રણ પાઠવાયું છે. અને આ જ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા વિરેન પાસેથી. વિરેન, રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાશે અને તે માટે ખાસ વડાપ્રધાન અહીં આવવાના છે, શું વધુ વિગતો? જે ચોક્કસ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને તે દિવસે સરદાર સરોવર નર્મદા ડેમની જે ઐતિહાસિક 138 મીટરની સપાટી વટાવતા જે ઉજવણી કરવાની વાત છે તે બહાર આવી છે. અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવ્યું છે અને આ રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ રહેશે, કેવડિયા ખાતે રહેશે. અને ત્યારબાદ રાજ્યમાં દરેક અલગ અલગ જિલ્લામાં થકી તેની ઉજવણી કરવામાં આવશે અને લગભગ 1000થી વધુ સ્થળોએ જનસમૂહો, સાધુ સંતો તથા અલગ અલગ સંસ્થાઓ દ્વારા, સામાજિક જે કાર્યકર્તાઓ તેમના દ્વારા અલગ અલગ વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે. જી બિલકુલ વિરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ગુજરાતમાં 1000થી વધુ સ્થળોએ તેની ઉજવણી કરવામાં આવશે. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે. વડાપ્રધાન મોદીનો તે દિવસે જન્મદિવસ પણ છે અને એ દિવસે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામિ દેવી નર્મદે ઉત્સવ ઉજવાશે. મુખ્યપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાનને આ માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ટાઉન પ્લાનિંગ ટીમને વડાપ્રધાન મોદી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યપ્રધાને મંજૂરી આપી છે. નગરોના સુગ્રથિત વિકાસ માટે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે. 2019ના વર્ષમાં અત્યાર સુધી 82 યોજનાઓ મંજૂર થઈ છે. 2019ના નવા માસમાં 72 ટીપીને પણ મંજૂરી અપાઈ ચૂકી છે. 82 યોજનાઓ 2019 સુધી મંજૂર થઈ ચૂકી છે, ત્યારે 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ મુખ્યપ્રધાન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નગરોના સુગ્રથિત વિકાસ માટે મુખ્યપ્રધાને મંજૂરી આપી છે. 2019ના વર્ષમાં અત્યાર સુધી 82 યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, ત્યારે હવે 72 ટીપી અને 10 ડીપીને પણ મંજૂરી મળી ચૂકી છે. 2019ના વર્ષમાં અત્યાર સુધી 82 યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, ત્યારે 6 નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યપ્રધાને મંજૂરી આપી છે. નગરોના સુગ્રથિત વિકાસ માટે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા વિરેન પાસેથી. વિરેન, ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે મુખ્યપ્રધાન દ્વારા, શું વધુ વિગતો? જે ચોક્કસ રાજ્યના નગરોના વિકાસ માટે મુખ્યમંત્રી પ્રતિબદ્ધતા દર્શાવી હતી, તેમાં 2019ના વર્ષમાં 9 માસમાં એટલે 82 યોજનાઓ મંજૂર કરી, 72 ટીપી અને 10 ડીપી મંજૂર કરવામાં આવી છે.
2018 માં 100 નગર રચના યોજનાઓની જે મંજૂરી કરવામાં આવી હતી તેમાં વિજયભાઈ રૂપાણી ઐતિહાસિક અભિનવ એક પહેલ કરી છે. વધુ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદની એક ડ્રાફ્ટ તથા એક પ્રિલિમિનરી, સુરતની 2, રાજકોટની 1, તેમજ વડોદરાની 1 ફાઇનલ ટીપી મળી છે. કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદની જે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબરની 440 જે છે તેમાં ચેખલા, ગોધાવી, ગરોડિયા, વાંસદા, ટેડિયા અને ઉનાળી જેવી જે ટીપી સ્કીમ હતી તેને મંજૂરી આપવામાં આવી છે. જી જી બિલકુલ વિનય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જામનગર જિલ્લામાં પીયુસી કઢાવવા લોકોની લાંબી કતારો લાગી છે. સરકારના નવા ફેરફારોને પગલે લોકોમાં દોડધામ મચવા પામી છે. 30 તારીખ સુધી પીયુસીની મુદત લંબાવવામાં આવતા લોકોએ થોડીક રાહત અનુભવી છે. રાજ્યની આરટીઓ કચેરીમાં અધિકારીઓ અને એજન્ટોના મેળાપીપણાથી એજન્ટ પ્રથા ધમધમી રહી છે, ત્યારે કૌભાંડોથી ભરેલી ભુજની આરટીઓ કચેરીએ એજન્ટ પ્રથા નાબૂદ કરવા કામગીરી આરંભી છે. આરટીઓ દ્વારા પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા માંગવામાં આવી છે, જે અંગે એસપીને પત્ર લખવામાં આવ્યો છે. સરકારે 1989થી જ સરકારે આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા નાબૂદ કરી છે, છતાં પણ ભુજની આરટીઓ કચેરીમાં વિવિધ કામોની ફી કરતાં વધુ રકમ લઈને બિનઅધિકૃત રીતે એજન્ટો કમાણી કરી રહ્યા છે. સારથી સોફ્ટવેરનો ઉપયોગ કરતા ભુજમાં ખોટી બેંક લોન એન્ટ્રીઓ કરવા માટે કૌભાંડ આચરાયું હતું. ભ્રષ્ટાચારની ફરિયાદો વધી જવાથી રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે પરિપત્ર બહાર પાડી સૂચના પણ આપી છે. એજન્ટો કાર્યરત હશે તો જે તે આરટીઓ અધિકારીને અંગત જવાબદારી ગણવામાં આવશે અને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાવશે, જે અંગે કચેરીમાં હેલ્પ ડેસ્ક અને વિવિધ સેવાઓની ફીની માહિતીના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. નર્મદાની નદીનું જળસ્તર વધતા 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે એનડીઆરએફની ટીમે નદીનું સર્વે કર્યું હતું. તમામ ગામના લોકોને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. એ મુજબ નર્મદા નદીનું જળસ્તર પણ વધતા આસપાસના 144 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, ત્યારે મામલાની ગંભીરતાને લઈને એનડીઆરએફની ટીમ દ્વારા નદીનો સર્વે કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે, ત્યારે ભરૂચમાં ભારે વરસાદ બાદ ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડ્રોનના માધ્યમથી ગોલ્ડન બ્રિજના દ્રશ્યો આ કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાતા 5000થી વધુ લોકો પોતાના જ ઘરોમાં કેદ થયા છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 7 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં હજુ પણ ઠલવાઈ રહ્યું છે. છેલ્લા 3 દિવસથી નર્મદા નદી 31 ફૂટથી ઉપર 24 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી છે, તો બીજી તરફ લોકોને દૈનિક જરૂરિયાતની સામગ્રીઓ માટે પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના 12 અને ઓમકારેશ્વર ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી સરદાર સરોવર ડેમમાં 7.12 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં પાણીની સતત આવકને કારણે ડેમની સપાટી 136.43 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમના 23 દરવાજા પહેલીવાર 4.1 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં 6.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ છે.
જેના કારણે નદીકાંઠા વિસ્તારના 40થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદીની જળસપાટીમાં વધારો થતાં ભરૂચના નીચાણવાળા ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી, બહુચરાજીનો ઓવરો, દાંડિયા બજાર, ભૃગુ ઋષિ મંદિર, ફુરજામાં નર્મદાના પાણી ભરાયા છે, જેને પગલે હરકતમાં આવેલા તંત્ર દ્વારા 240થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. હાલ નર્મદા ડેમમાં 5045 એમસીએમ લાઇવ સ્ટોરેજ છે અને નવા પાણીની સતત આવક થઈ રહી છે, ત્યારે ડેમ ઓવરફ્લો થવાને માત્ર હવે 1.20 મીટર જેટલી જ સપાટી બાકી રહી છે. ધોધમાર વરસાદને કારણે ડભોઈનું કરનાળી ગામ બેટમાં ફેરવાયું છે. નર્મદા નદીના નીર નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. કરનાળી ગામ બેટમાં ફેરવાતા ગામમાં જવાનો સંપર્ક તૂટ્યો છે. મહત્વનું છે કે વહેલી સવારથી જ ડભોઈમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કરનાળી ગામમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે, ત્યારે પંચમહાલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો, તેમજ મોરવા હડફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ 4 કલાકની અંદર 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો આ તરફ ભારે વરસાદના પગલે પંચમહાલના મોરવા હડફના હડફ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડાયું છે. હડફ ડેમમાંથી 24,742 ક્યુસિક પાણી છોડાયું છે. ડેમના 2 ગેટ 3 ફૂટ સુધી ખોલાયા છે, બાકીના 3 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં વરસાદી પાણીની આવક 21,970 ક્યુસિક થતાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમનું હાલનું લેવલ 166.15 મીટર છે, ત્યારે રૂરલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. અરવલ્લીમાં ભારે વરસાદથી નદીઓ ગાંડી તૂર બની છે. બાયડના ઓઢા નજીક નદી 2 કાંઠે વહી રહી છે, તેમજ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ઓઢાથી બાયડ જવાના કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેને લઈને 5થી વધુ ગામોમાં સંપર્ક વિહોણા બન્યા છે. રાજ્યમાં ધમાકેદાર વરસાદ વરસતા ડેમ છલકાયા છે, ત્યારે મહીસાગરનો કડાણા ડેમ અને પંચમહાલનો પાનમ ડેમમાંથી પાણી છોડાયું છે. ભારે વરસાદ વરસવાને કારણે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાં પાણીની આવક થતાં ડેમના 16 ગેટ ખોલાયા છે. ડેમમાંથી 2,21,400 ક્યુસિક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે, તો પાનમ ડેમના 5 દરવાજા 10 ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા આસપાસના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. ભારે વરસાદ વરસવાને કારણે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાં પાણીની આવક થતાં ડેમના 16 ગેટ ખોલાયા છે. ડેમમાંથી 2,21,400 ક્યુસિક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે, જેના કારણે મહીસાગર નદી 2 કાંઠે વહેતી થઈ છે. કડાણા ડેમમાં પાણીની આવક 1,45,488 ક્યુસિક નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક વધતા હાડોળા અને ધોળિયાર પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તકેદારીના ભાગરૂપે પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો છે. વહીવટી તંત્ર દ્વારા 45 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે. ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા બાળકો ગેલમાં આવી ગયા હતા. તો આ તરફ પંચમહાલના પાનમ ડેમમાંથી 40,000 ક્યુસિક પાણી છોડાયું છે, તો બીજી તબક્કામાં 32,000 ક્યુસિક પાણી ફરીથી છોડાશે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડાયું છે. ડેમમાં 66,744 ક્યુસિક પાણીની આવક થતાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 5 દરવાજા 10 ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું છે. હાલ પાનમ ડેમમાં 99% જેટલો જથ્થો છે. ડેમમાંથી પાણી છોડાતા આસપાસના કાંઠા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિપવાડ અંડરબ્રિજ, મોગરાવાડી અંડરબ્રિજ તેમજ દાણા બજાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદને લઈને ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થયું હતું. આ વખતે 100% થી વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈને પાણીની સમસ્યાથી તો રાહત મળી છે, પરંતુ બીજી તરફ સતત વરસાદી માહોલને કારણે અને વધુ પડતા વરસાદને કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે. જમીનમાંથી ભેજ ફૂટી જતા મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકોના મૂળિયા કોહવાઈ જતા પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ પેદા થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વરસાદી વાતાવરણને કારણે ખેડૂતોના ખેતરોમાં ઉગેલો પાક અતિવૃષ્ટિને કારણે નષ્ટ થવાને આરે આવી ગયો હોય છે. મગફળી, કપાસ અને સોયાબીનના પાકને વધુ નુકસાન થયું છે. મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અંબાજી ખાતે આલ ભવ્ય મહોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુરમાં અંબાના ધામ અંબાજી ખાતે હાલ ઉપસ્થિત છે. ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચ્યા છે. સમગ્ર અંબાજી આજે બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. પદયાત્રા કરીને માં અંબાના દર્શનનું વિશેષ મહત્વ છે. અને અંબાજીથી જ વધુ માહોલ અને ત્યાંથી વધુ વિગતો મેળવીશું સંવાદદાતા આયુષી પાસેથી. આયુષી, ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાદરવી પૂનમને લઈ? અંબાજીમાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જિજ્ઞાસા, વહેલી સવારથી જે માઈ ભક્તો છે તેનું ઘોડાપુર અહીંયા અંબાજી ખાતે જોવા મળી રહ્યું છે. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે રાતનો સમય છે તે છતાં પણ જે માઈ ભક્તો છે તે આવી રહ્યા છે. જોર જોર થી તેઓ બોલ મારી આવી રહ્યા છે. આવી પહોંચ્યા છે. જે ખાસ કરીને ભાદરવી પૂનમ નો જે અત્યારે મહિમા રહેલો છે તેના માટે અત્યારે જે ભાવિક ભક્તો છે તે અહીંયા જોવા જઈ રહ્યા છે માં અંબાના દર્શનાર્થે. અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે રથ છે તે રથ લઈ અને માઈ ભક્તો છે તે આવી પહોંચ્યા છે પગપાળા સંઘ લઈને. અત્યારે અહીંયા જે સંઘ લઈને આવેલા છે આપણે તેમની સાથે વાતચીત કરીશું. ક્યાંથી આપ આ સંઘ લઈને આવ્યા છો? કેટલા માણસ? લોકો 50 માણસ. કેવું લાગી રહ્યું છે આપ અહીંયા માના ગામમાં આવી? સારું લાગી રહ્યું છે. સારું છે, મજા આવે છે. જે રીતે જોઈ શકાય છે કે અહીંયા દરેક માઈ ભક્ત છે તે જઈ રહ્યા છે અહીંથી. અત્યારે આ જે રાત છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો છે. એક વાત એક અહીંયા અનેક જે રાત છે તે અહીંયા જો આવી રહ્યા છે. રાતનો સમય છે તેમ છતાં પણ જે ભક્તો છે તે આવી રહ્યા છે. મહેસાણાથી આ જે રથ છે તે આવ્યો છે. જે પગપાળા સંઘ છે તે અહીં આવી પહોંચ્યો છે. જે ધજા પણ જોઈ શકાય છે દ્રશ્યમાં કે ધજા લઈને અહીંયા માઈ ભક્તો છે આવી પહોંચ્યા છે. ક્યાંથી આવ્યા છો? કેવો આનંદ ઉત્સાહ? આનંદ ઉત્સાહ મસ્ત. વીરતાથી આવ્યા છીએ અમે, ધજા લઈને ને રથ લઈને. પગપાળા આવ્યા છીએ. કેટલા વર્ષોથી આવો છો? અમે 7 વર્ષથી. કેવું લાગી રહ્યું છે સમગ્ર રસ્તામાં કઈ રીતે સુવિધાઓ હતી અહીંયા પહોંચ્યા છો કેવું લાગી રહ્યું છે? સરસ લાગી રહ્યું છે અને સ્વચ્છ હતું આ વર્ષે પણ. રસ્તામાં કઈ રીતનું હતું? સેવાભાવી ભક્તો ત્યાં કેવા? સેવાભાવી ભક્તો પણ સારા હતા. કેમ સારા હતા? અહીંયાની વાત કરીએ તો મંદિર પરિસરમાં કેવા પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે માઈ ભક્તો માટે? આ મંદિર પરિસરમાં પણ સારી સુવિધા ઉપલબ્ધ છે. સ્વચ્છ છે મંદિર પણ. જે રીતે માઈ ભક્તો છે આવી રહ્યા છે આ વર્ષે આરતી કરવામાં આવે છે. વહેલી
હોય છે, દરેકે દરેક અહીંયા માઈ ભક્ત છે તે અહીંયા આવે છે અને આ જ પ્રકારે જે ધજા અર્પણ કરે છે, રથ લઈને અહીંયા માઈ ભક્તો છે તે આવી પહોંચ્યા છે. અહીંયા દરેકે દરેક ભક્તમાં અનેરો આનંદ છે, અનેરો ઉત્સાહ છે અને દૂર દૂરથી જે માઈ ભક્તો છે તે પગપારા સંઘ લઈને આવી પહોંચ્યા છે. કોઈ મહેસાણાથી આવી રહ્યું છે તો કોઈ પાલનપુરથી, કોઈ અમદાવાદથી આવી રહ્યું છે તો કોઈ ગાંધીનગરથી, રાજકોટથી પણ ઘણા સંઘ આવ્યા છે. અલગ અલગ શહેરમાંથી આજે સંઘો છે તે અહીંયા આવી પહોંચ્યા છે. આવતીકાલનો દિવસ હજુ પણ છે, આવતીકાલે હજુ પણ મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે અહીંયા આવશે. મંદિર પરિસર દ્વારા પણ તેમના માટે પૂરતી સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે. જે લોકો આ વર્ષે જે અંબાજીના કલેક્ટર છે તેમના દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે, તેમને જે લોકો છે તે બિરદાવી રહ્યા છે કે ખૂબ સારી સાફ સફાઈ છે તે અહીંયા જોવા મળી રહી છે. સાફ સફાઈ પર સૌથી વધુ ધ્યાન છે તે આ વર્ષે આપવામાં આવ્યું છે. ત્યારે હવે માઈ ભક્તો છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને અનેરી જ આનંદ ઉત્સાહની લાગણી છે અહીંયા લોકોમાં જોવા મળી રહી છે. જી જિજ્ઞાસા. જી બિલકુલ આયુષ્ય, કાલે પૂનમ છે અને પૂનમના રોજ લાખો શ્રદ્ધાળુઓ ભક્તો છે એ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે. કેટલા વાગે થી માઈ ભક્તો દર્શન કરી શકશે, દર્શનનો લાહવો લઈ શકશે, સવારે કેટલા વાગ્યાથી માં અંબાના દર્શન કરી શકશે? આવતીકાલે વહેલી સવારે જ 4 વાગ્યાથી જે મંદિર પરિસર છે, જે ગર્ભગૃહ છે તે ખુલી જશે. ત્યારબાદ જે માઈ ભક્તો છે તે દર્શનાર્થે જઈ શકશે. આજ રાત્રે જે 1 વાગ્યા બાદ લાંબી કતારો છે તે લાગી જવાની છે મંદિરની બહાર. અત્યારે પણ હું મારા કેમેરા પર્સન વિજય પરમારને કહીશ કે એના દ્રશ્ય બતાવશે કે દૂર સુધી તમને ફક્ત માનો મહેરામણ જ જોવા મળશે. લોકો છે પગપારા આવી રહ્યા છે, તો કોઈ છે કે પોતાના વ્હીકલ્સ લઈને પણ આવી રહ્યા છે. ખાસ કરીને જે તેના પણ અહીંયા સ્ટોલ્સ જોવા મળી રહ્યા છે. ફૂલ પ્રસાદી શ્રીફળના જે સ્ટોલ્સ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે કે અહીંયા જે જાણે કે સમગ્ર બજાર છે તે રંગબેરંગી બની ગયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. માનવ મહેરામણ પણ એટલું જ અહીંયા જોવા મળી રહ્યું છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે વહેલી સવારથી જ મંદિર પરિસર છે ખુલી જવાનું છે. મંગળા આરતી થશે અને ત્યારબાદ એક કોઈ ધજા લઈને આવ્યું હોય તે તમામે તમામ કાલે ધજા છે તે મંદિરમાં અર્પણ કરશે. જે મંદિરનું શિખર છે ત્યાં દરેકે દરેક જે ધજા છે તે ચડાવવામાં આવશે. અને ત્યારબાદ આજે ભાદરવી પૂનમનો જે મેળો છે તે જ્યારે SP અહીંયાના છે તે આવશે અને તે પોતાની ધજા પણ કરશે, ચડાવશે શિખર પર. અને ત્યારબાદ આ મેળા છે તેની પૂર્ણાહુતિ કરવાના છે. એટલે કે હજુ પણ આવતીકાલનો સમય છે, આવતીકાલે પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો છે તે અહીંયા આવશે અને દર્શનનો લાહવો લેશે. જી બિલકુલ આયુષ્ય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ભાદરવી પૂનમના દિવસોમાં લાખો ભક્તો દર્શનાર્થે પહોંચે છે. આવતીકાલે પૂનમના રોજ પણ લાખો શ્રદ્ધાળુ અત્યારથી જ અંબાજી પહોંચી ચૂક્યા છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.